हेलो विद्यार्थी मित्रों, आपणे धोरण एक मां गणित मां आपणे पांचमू चैप्टर 10-20 सुधीनी संख्या एमां आपणे 1-24 प्रश्न आपणे जोई गया छी। हवे आपणे जोवानुं छे 25मो प्रश्न। 25मा प्रश्नमां आपणने शुं कीधुं छे, सूचना वाँची आपणे बादबाकी करवानी छे। उदाहरण प्रमाणे बादबाकी करो, तो आपने एक उदाहरण आपेलुं छे, ई प्रमाणे आपणे बाकीना जे 3 छे ई आपणे बादबाकी करवानी छे। तो पहलू उदाहरण आपणे पहेला जोई लईए कि उदाहरण में शू कहेवा मांगे छे। बादबाकी करवानी छे, आपणे सरवाळो शीखी गया छे, हवे शू जोवानुं छे? बादबाकी। आगळ आपणे जोई गया एमां व्यवहारिक दाखला तमारा हता, एमां आपणे सरवाळा कर्या हता, हवे जोवानुं छे बादबाकी। तो पहलू उदाहरण आप्युं छे, 18 आपणे 4 बाद करवाना छे। आ शेनी निशानी छे? बादबाकीनी निशानी छे। 18 आपणे 4 बाद करवाना छे। तो पहेला आपणे 18 પેલા દોરી લઈએ, એમાંથી 4 બાદ કરશું તો 10નું જૂથ કેટલું આવશે? 1 આવશે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। અને છૂટક કેટલા આવશે? 8 આવશે। 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કુલ થઈ ગયા 18। પેલા 18 આપણે દોરી લેવાના છે, 10નું જૂથવાળા હોય તો એ જૂથમાં મૂકવાના છે, છૂટક હોય તો આપણે છૂટક દોરવાના છે। તો 10નું એક જૂથ દોર્યું અને બાકી 8 છૂટક, એટલે 18 થઈ ગયા। હવે એમાંથી કેટલા બાદ કરવાના છે? 4 બાદ કરવાના છે। તો 1, 2, 3 અને 4 બાદ કરી દીધા। હવે આ 10નું જૂથ છે એટલે 10 અને બાકી 1, 2, 3 અને 4 વધ્યા, તો કેટલા થયા? આપણો જવાબ શું મળશે? 14। શું મળશે? 14। હવે તે ઉદાહરણ પ્રમાણે કરવાનું છે, જે રકમ આપણને આપેલી છે એની ઉપર પહેલાં આપણે એના આંકડા દોરી લેવાના છે, પછી કરવાનું છે 18। તો 10નું એક જૂથ આવશે અને છૂટક કેટલા આવશે? 8 આવશે, એ તો આપણને ખબર છે, જાણે કે 16 આપ્યું હોય તો 10નું જૂથ 1 આવશે અને 6 છૂટક આવશે। એમાંથી કેટલા જેટલા બાદ કરવાના કીધા એટલું ઉપર આપણે આડી લીટી કરી લઈશું। 4 આપણને ચેકવાના કીધા તો બાદ કરીને 4 ઉપર આપણે લીટી કરી। હવે ગણી લેવાના કુલ કેટલા આપણી પાસે બાકી છે। 10નું જૂથ એટલે 10, 11, 12, 13 અને 14, તો આપણે જવાબ શું મળશે? 14। હવે બાકી આપણને બીજું શું કીધું છે? આ હતું પહેલું ઉદાહરણ પ્રમાણે કરવાનું હતું। હવે 16માંથી આપણે 3 બાદ કરવાના છે એવું આપણને રકમમાં આપેલું છે। તો 16 છે ને 10નું જૂથ કેટલા આવશે? 1 આવશે। 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને છૂટક કેટલા આવશે? 6। 1, 2, 3, 4, 5 અને 6। હવે 6માંથી આપણે કેટલા બાદ કરવાના છે? બાદબાકીની નિશાની જેટલા આપણે ઘટાડી દેવાના છે, તો 3 ઘટાડવાના છે, તો ચેકી નાખો 1, 2 અને 3। તો હવે કુલ કેટલી સંખ્યા રહી? 10, 11, 12 અને 13। તો આપણને જવાબ શું મળ્યો? 13। શું મળ્યો? 13। ત્યારબાદ છે હવે ત્રીજું। ત્રીજામાં શું કીધું છે? 15માંથી 2 બાદ કરવાના છે। તો હવે 15 છે એટલે 10નું જૂથ કેટલા આવશે? 1 આવશે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને છૂટક કેટલા આવશે? 5 આવશે। હવે બાદબાકી નિશાની પછી કેટલા છે? 2 સંખ્યા આપણે બાદ કરી દેવાની છે, તો 1 અને 2 બાદ કરી દેતા કેટલા વધ્યા? આ 10, 11, 12 અને 13। શું જવાબ મળ્યો આપણને? 13। તો હવે જે છે છેલ્લું, 13માંથી 2 બાદ કરવાના છે, તો આપણે ચોથું જોઈ લઈએ। 13માંથી 2 બાદ કરવાના છે, તો પહેલાં આપણે શું, 10નું જૂથ કેટલા આવશે? 1 આવશે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને છૂટક કેટલા આવશે? 3 આવશે। તો હવે કેટલા બાદ કરવાના છે આપણે? બાદબાકી 2, તો 2 બાદ કરી દો, 1 અને 2, તો 10, 11 કેટલા વધ્યા આપણી પાસે? 11 વધ્યા। ચેકેલા છે એ ગણવાના નથી, આપણે એમનેમ જે છે એ ગણવાના છે। 10નું જૂથ એટલે 10 અને 1, 11, એટલે જવાબ શું આપણને મળ્યો? 11। તમને જે બોક્સ આપેલું છે એમાં આ રીતે તમારું બોક્સ કરેલું છે, એમાં પહેલાં આ રીતે દોરી લેવાના છે અને પછી જે રાઉન્ડ કરેલું છે અહીંયા તમારે મેં રાઉન્ડ કર્યું છે, આ તમારે જવાબ લખવાના છે। હવે ત્યારબાદ હવે નીચે આપણને શું આપ્યું છે? આપણે આ કર્યા હતા આડી બાદબાકી કરી, હવે આપણે જોવાનું છે ઊભી બાદબાકી આપણે જોવાની છે। તો ઊભી બાદબાકી આપણે કેવી રીતે કરીશું જોઈ લઈએ। આપણને 3 ઉદાહરણ અહીંયા 3 બાદબાકીના રકમ આપેલી છે, એની ઉપરથી આપણે જોઈ લઈએ કે કઈ કઈ આપણે કેવી રીતે બાદબાકી કરશું અને શું જવાબ મળશે। તો આપણને આપેલું છે 19માંથી 6 બાદ કરવાના છે, તો 19 છે એમાંથી 6 બાદ કરી દેવાના છે। તો એક રીત તમને શીખવાડેલું છે એવી રીતે પણ કરી શકો,
ઓગણીસ છે તો ઓગણીસ દોર લો પહેલાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અને દસનું એક જૂથ, પાંચ છ સાત આઠ નવ દસ. હવે કેટલા બાદ કરવાના છે? છ. તો એક બે ત્રણ ચાર પાંચ અને છ બાદ કરી દીધા, તો દસ અગિયાર બાર અને તેર. તો જવાબ શું ભાઈ આપણને મળ્યો? તેર. આવી રીતે કરવા હોય તો આવી રીતે કરી શકો, દોરીને, લીટી દોરીને પણ તમે કરી શકો. એક બે ત્રણ ઓગણીસ લીટી દોરીને જેટલા બાદ કરવાના કીધા છે એટલા તમે બાદ કરી દો, કે આડી લીટી કરી નાખો એટલે આપણે ગણવામાં લેવાના નથી. ત્યારબાદ હવે શું કરી શકો? નવ અને છ છે તો નવ અને છ આપણે આગળ જોઈ ગયા કે એકમ અને દશક આપણે જોઈ ગયા છીએ. તો આપણે જે બાદબાકીની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? એકમના અંકથી કરીશું. બંને જે એકમના અંક છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો નવ જે છે એમાંથી આપણે છ બાદ કરવાના છે. તો નવ આપણે લીટી દોરી શકો કે તમે હાથે આંગળાથીનો પણ ઉપયોગ કરી શકો. આથી આપણે નવ નવ થયા ત્રણ છ અને નવ, એમાંથી કેટલા બાદ કરી દેવાના છે? છ. એક અને બે એટલે છ કુલ બાદ કરી દીધા એટલે આપણી પાસે કેટલા વધ્યા? ત્રણ. તો આપણે સંખ્યા લખીએ અહીંયા ત્રણ. હવે એકમાંથી ઝીરો જાય, એકમાંથી આપણે કંઈ બાદ ન કરીએ તો સંખ્યા શું વધે? એક. આપણે જવાબ શું લખો? એક. તમને આ રીત સહેલી પડે તો આ રીત તમે આગળ જતાં તમારે આ રીત યુઝ થશે. અત્યારે મેં તમને કરાવી આ કરશો તો તમારે અત્યાર પૂરતું આમ સમજણમાં તમને આવી જશે જલ્દી, પણ યુઝ તમારે આગળ જતાં કયા આ રીતનો ઉપયોગ કરવાનો છે. પહેલાં એકમની સંખ્યાને બાદબાકી કરશો, પછી દશકની સંખ્યાને બાદબાકી કરશો. જો તમે અહીંયા આંગળાનો ઉપયોગ ન કરવો હોય તો તમે દોરીને પણ કરી શકો. વધારે તમે આંગળાનો ઉપયોગ કરો તો વધારે સારું. નવમાંથી છ બાદ કરવાના છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. નવમાંથી હવે કેટલા બાદ કરી નાખવાના છે? છ. એક બે ત્રણ ચાર પાંચ અને છ આટલા જવા દીધા તો આપણી પાસે કેટલા વધ્યા? ત્રણ વધ્યા. તો આપણે જવાબ શું લખો? ત્રણ. અને એકમાંથી ઝીરો જાય એટલે શું વધે? એક. હવે આ એક કર્યું, ત્યારબાદ બીજું આપણને સંખ્યા શું આપેલી છે? અઢારમાંથી બે બાદ કરવાના છે. તો હું તમને જે વધારે આગળ જતાં યુઝ થશે એ રીતે તમને હું કરાવું છું. આઠ છે એમાંથી બે બાદ કરવાના છે. એકમની સંખ્યાની પહેલાં આપણે બાદબાકી ચાલુ કરીશું. તો આઠ અને બે છે, મોટી રકમમાંથી નાની રકમ આપણે બાદ કરીશું. તો આઠમાંથી બે જાય ત્રણ છ સાત અને આઠ. આઠમાંથી કેટલા બાદ કરી નાખવાના છે? બે. તો એક અને બે બાદ કરી દીધા તો આપણે કેટલા પાસે જ્યાં? એક બે ત્રણ ચાર પાંચ અને છ. છ સંખ્યા આપણી પાસે રહે તો જવાબ શું લખશો આપણે અહીંયા? છ. એકમાંથી ઝીરો જાય તો શું વધે? એક. તો આપણને સંખ્યા શું મળી? સોળ. તમે આવી રીતે પણ કરી શકો. આ છૂટક તમે આઠ દોરવાના જૂથનું, દસનું જૂથ એક, એમાંથી આઠમાંથી બે બાદ કરી દો એટલે જવાબ તમને શું મળશે? સોળ મળશે. ફરીવારથી કરાવું છું, આઠમાંથી બે જાય એકમની સંખ્યાથી આપણે શરૂઆત કરવાની છે. મોટી સંખ્યા કઈ છે? આઠમાંથી આપણે બે બાદ કરવાના છે. પાંચ છ સાત અને આઠ છે, આઠમાંથી બે જવા દો. આ બે જવા દીધા કેટલા વધ્યા આપણી પાસે? પાંચ અને એક છ. તો જવાબ શું લખો? એકમમાં જવાબ આપણો શું મળ્યો? છ. તો લખો છ. એકમાંથી ઝીરો જાય તો જવાબ શું મળે આપણને? એક. ઝીરો મળશે નહીં, એક મળશે. ત્યારબાદ હવે છે છેલ્લું, સત્તરમાંથી ત્રણ જાય. તો હવે પહેલાં એકમની સંખ્યાથી આપણે શરૂઆત કરીશું. સાતમાંથી ત્રણ બાદ કરવાના છે. જો આંગળાથી ન ફાવું તો હું તમને અહીંયા દોરીને બતાવું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. સાતમાંથી કેટલા બાદ કરવાના છે? ત્રણ. એક બે અને ત્રણ બાદ કરી દીધા તો કેટલા વધ્યા? એક બે ત્રણ અને ચાર. એકમાંથી ઝીરો જાય તો જવાબ શું મળશે? એક. સાતમાંથી ત્રણ, ત્રણ છ અને સાત. તો હવે કેટલા બાદ કરવાના છે? ત્રણ. તો એક બે અને ત્રણ બાદ કરી દીધા, ઉપરને આપણે લઈ લેવાના એક બે ત્રણ અને ચાર. તો જવાબ આપણે લખો એકમમાં ચાર. અને એકમાંથી ઝીરો જાય તો જવાબ શું મળશે આપણને? એક. તો આ રીતે તમારે ફાવે તો આ રીતે, આ રીતે ફાવે તો આ રીતે, જે રીતે તમને ફાવે એ રીતે હું કરું. મારો તમને મત એમ છે કે તમે, મેં તમને શીખવાડ્યું છેલ્લે એ રીતે તમે કરો તો વધારે સારું. આ તમે કરશો તો ટાઈમ તમારો વધારે જશે અને આગળ જતાં આ યુઝમાં આવશે નહીં, ખાલી તમારે સમજણ પૂરતું છે. આ હવે તમે આ તો નાની નાની સંખ્યાના બાદબાકી આવે, જેમ તમે આગળ ધોરણમાં જતા જશો એમ મોટી સંખ્યાના પણ તમારે બાદબાકી કરવાની આવશે. તો આવી રીતે તમે દોરવા રહેશો તો ઘણી વાર લાગશે, એટલે તમે શીખશો તો આ રીતે તમારે શીખવાનું છે. હું તમને કરાવીશ તો આ જ રીતે તમને કરાવીશ, એટલે તમારે ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમે અહીંયા હોત તો તમને હું અહીંયા પ્રેક્ટિસ કરાવે છે, પણ તમારા હવે અત્યારે ઘરે રહીને તમારે પ્રેક્ટિસ તમારી રીતે કરવાની છે. આમાં જેટલા આવશે એટલા હું તમને કરાવીશ. જો પછી આપણે ટાઈમ રહેશે તો વધારે આપણે બાદબાકીની પ્રેક્ટિસ કરીશું.
તો તમારા આ જે વિડીયો જોઈને જે 25મો પ્રશ્ન છે એ પૂરો કરવાનો છે. આડી રીતે આપણે બાદબાકી કરી આવી રીતે દોરીને અને ઊભી રીતે પણ આપણે બાદબાકી શીખ્યા કે એકમની સંખ્યાથી શરૂઆત કરવાની, ત્યારબાદ દશકથી, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, બાદ કરવાની છે બાદબાકી એટલે બાદ કરશું અને સરવાળામાં આપણે ઉમેરવાનું આવશે. તો આપણે આ વિડીયો જોઈને તમારો 25મો પ્રશ્ન પૂરો કરવાનો છે.